નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 નું ગુજરાતી ભણવાના છીએ. ટોપિક છે સંધિ, વ્યાકરણનો ટોપિક. અગાઉ વિડીયોમાં આપણે સંધિની વ્યાખ્યા જોઈ ગયા છીએ અને 3 ઉદાહરણ જોઈ ગયા છે. એમાં હતું દેવાલય, તો દેવ વત્તા આલય, ઇન્દ્ર વત્તા જ્યોતિ વત્તા ઇન્દ્ર, એટલે શું? જ્યોતિન્દ્ર. પાપાચાર, તો પાપ વત્તા આચાર. પછી જોયા હતા પ્રકારો, કે સંધિના કેટલા પ્રકારો છે. તો એક છે સ્વર સંધિ, બીજું છે વ્યંજન સંધિ અને ત્રીજું છે વિસર્ગ સંધિ. અને સ્વર સંધિની આપણે વ્યાખ્યા જોઈ હતી, અને એ વ્યાખ્યામાં શું હતું કે બે શબ્દની છેડેનો અક્ષર પણ સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆત પણ સ્વરથી થતી હોય એને આપણે શું કહીશું? સ્વર સંધિ કહીશું. અને સ્વર સંધિના કેટલા નિયમો છે? 8. અને આપણે નિયમ 1 જોઈ ગયા છીએ. હવે આ વિડીયોમાં આપણે શું જોઈશું? નિયમ 2. તો લખીશું આપણે, તમારે સાથે લખવાનું છે અને સારા અક્ષરે લખવું. નિયમ નંબર 2. તો નિયમ શું છે જુઓ? ઈ પ્લસ ઈ બરાબર શું થશે? ઈ. એક મિનિટ. ઈ પ્લસ ઈ બરાબર ઈ. 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 હવે આ નિયમ 2માં શું ધ્યાન રાખવાનું? હવે ઈ અને ઈ ક્યારે આવે? જેમ કે હસ્વ ઈ હોય અને દીર્ઘ ઈ, તો ત્યારે નાનો ઈ અને મોટો ઈ આવે. તો આપણે લખીશું સમજવા માટે, કે નોંધ કરીને લખો તો નોંધ કરીને લખી લેજો, કે શું આવશે? કે દીર્ઘ, ધારો કે આ ચિહ્ન છે ઈ, તો આપણે શું કહીશું? હસ્વ ઈ. જ્યારે હસ્વ ઈ આવે તો ત્યારે કયો ઈ આવશે? નાનો ઈ. કયો આવશે? નાનો ઈ. બરાબર છે. અને એને શું બોલાશે? હસ્વ ઈ. બરાબર. પછી આવશે દીર્ઘ, એટલે કયો આવશે? ઈ. આખો ઈ આવશે. એને શું લખીશું આપણે? દીર્ઘ ઈ. સમજ પડી ગઈ? ફરી જોઈ લો કે નિયમ નંબર 2, ઈ પ્લસ ઈ બરાબર ઈ. ઈ પ્લસ ઈ બરાબર ઈ. ઈ પ્લસ ઈ બરાબર ઈ. ઈ પ્લસ ઈ બરાબર શું થશે? ઈ. હવે આપણે શું જોઈશું? એના ઉદાહરણો. નંબર 1, જેમ કે હરિ વત્તા ઈચ્છા. હરિ વત્તા ઈચ્છા એટલે શું થશે? હરિચ્છા. હરિ વત્તા ઈચ્છા એટલે શું થશે? હરિચ્છા. તો નિયમમાં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. પહેલું શું છે? ઈ પ્લસ ઈ બરાબર. તો જોઈએ હરિ, તો રીમાં કયું છે? હસ્વ ઈ.
तो आवशे अर्ध ई प्लस अर्ध ई बराबर शू थशे आको ई। ज्यारे संधि छूटी पाड़वामां आवे तो तेरे ह्रस्व ई आवशे, ने ज्यारे संधि ने जोड़वामां आवे तो री शेमां फेराई जशे दीर्घ ई मां, એટલે શું થશે ઈ આખો ઈ। હવે બે નંબર લખો પરી પ્લસ ઈક્ષા, એટલે તું શું થશે પરી ઈક્ષા, તો પરી પ્લસ ઈક્ષા બરાબર પરીક્ષા। તો જુઓ કે રી એ રી શું છે, હસ્વ ઈ, એટલે આપણે શું લખીશું અહીંયા ઈ પ્લસ ઈક્ષાનો દીર્ઘ ઈ બરાબર રીનો શું થશે દીર્ઘ ઈ। સમજ પડી ગઈ, પરી વત્તા ઈક્ષા એટલે શું થશે પરીક્ષા, તો ઈ પ્લસ ઈ બરાબર ઈ। ત્રણ નંબર લખો દેવી પ્લસ ઈચ્છા, તો શું થશે દેવી ઈચ્છા। ચાલો આ બે ઉદાહરણ તમે સમજ્યા છે, એટલે ત્રીજા ઉદાહરણમાં તમને આવડી જવું જોઈએ। જેમ કે દેવી, તો આ શું છે, આ હસ્વ ઈ કે દીર્ઘ ઈ, શું છે દીર્ઘ ઈ, તો આવશે કયો ઈ આવશે મોટો, પ્લસ ઈચ્છાનો ઈ એ કયો ઈ છે હસ્વ ઈ બરાબર દેવી, તો વી શું છે દીર્ઘ ઈ, એટલે કયો ઈ આવશે હસ આખો ઈ આવશે। ફરી જુઓ દેવી પ્લસ ઈચ્છા બરાબર દેવી ઈચ્છા, ઈ પ્લસ ઈ પ્લસ ઈ બરાબર ઈ। ચાર નંબર લખો યોગી પ્લસ ઈચ્છા બરાબર યોગી સ્વર, યોગી પ્લસ ઈચ્છા બરાબર યોગેશ્વર બરાબર। હવે જુઓ કે યોગી, તો ઘી કયું છે દીર્ઘ ઈ કે હસ્વ ઈ છે, શું છે દીર્ઘ ઈ, તો આપણે લખીશું આખો ઈ પ્લસ ઈચ્છાનો ઈ આખો ઈ છે બરાબર ઘી, એ શું છે દીર્ઘ ઈ, એટલે આપણે શું લખીશું આખો ઈ, યોગી પ્લસ ઈચ્છા બરાબર યોગેશ્વર, તો ઘી એ દીર્ઘ ઈ છે એટલે આખો ઈ આવશે, ઈચ્છાનો ઈ આવશે બરાબર ઘી, ઘીમાં પણ શું છે દીર્ઘ ઈ, એટલે પણ શું આવશે આખો ઈ। આ થયો નિયમ બે નંબર, કયો નિયમ થયો બે નંબરનો નિયમ। હવે જોઈશું આપણે ત્રણ નંબરનો નિયમ, તમારે સાથે લખતા જ જવાનું છે, એ પણ સારા અક્ષરે, ટીચર જેવું લખાવે એવું જ બોર્ડ પરથી લખવાનું છે, એ પણ ગુજરાતીની કઈ નોટમાં લખવાનું છે વ્યાકરણની પાકી નોટમાં લખવાનું છે। હવે લખીશું આપણે નિયમ નંબર ત્રણ, ચાલો જોઈએ નિયમ નંબર ત્રણ, ઉ પ્લસ ઉ બરાબર ઉ,
ઉ પ્લસ ઉ બરાબર ઉ, ઉ પ્લસ ઉ બરાબર ઉ, ઉ પ્લસ ઉ બરાબર શું થશે ઉ. આપણે નિયમ બે માં શું જોયું હતું? ઈ એ શું છે? સ્વર. અને નિયમ બે માં શું છે? ઉ એ પણ શું છે? સ્વર. તો નિયમ બે માં આપણે દીર્ઘ ઈ અને હસ્વ ઈ જોયું હતું. હવે નિયમ ત્રણ માં પણ આપણે એવું જ જોઈશું, જેમ કે નોંધ કરીને લખી લેજો તમે લખવું હોય તો, કે શબ્દ નીચે આપણે સાંકળા જેવું કરીએ છીએ, પણ સાંકળો ન કહેવાય, એટલે શું કહેવાય? હસ્વ ઉ. શું કહેવાય? હસ્વ ઉ. હસ્વ ઉ બરાબર. શું કહેવાય? હસ્વ ઉ. અને નીચે ઊંધો સાંકળો આવે એટલે શું લખવાનું આપણે? દીર્ઘ ઉ. હસ્વ ઉ એટલે અડધો ઉ આવે છે, અને દીર્ઘ ઉ એટલે આખો ઉ. હસ્વાવાળું અને દીર્ઘવાળું, હસ્વાવાળું અને દીર્ઘવાળું બરાબર. હવે આપણે શું જોઈશું? એના ઉદાહરણો જોઈશું. તો એના ઉદાહરણ લખો તમે. એક નંબર, ભાનુ પ્લસ ઉદય બરાબર ભાનુદય. હવે દરેકનું ધ્યાન બોર્ડ પર, જેમ કે ભાનુ પ્લસ ઉદય, તો આ કયું ચિહ્ન છે? આ હસ્વાવાળું છે કે દીર્ઘાવાળું છે? શું આવશે? હસ્વ વાળું. તો ઉ આવશે. ઉ પ્લસ ઉ બરાબર નું શું આવશે? આખો ઉ, કે દીર્ઘા ઉ છે. સમજ પડી ગઈ? ફરી જુઓ. ભાનુ પ્લસ ઉદય બરાબર ભાનુ દય. તો નું એ શું છે? હસ્વ ઉ, એટલે ઉ આવશે અડધો. ઉદયનો ઉ છે એ અડધો આવશે. અને નું એ શું છે? દીર્ઘવાળું, એટલે કે દીર્ઘ ઉ, એટલે કે આખો ઉ આવશે. બે નંબર આપો. સિંધુ પ્લસ ઉર્મી બરાબર શું થશે? સિંધુર્મી. સમજ પડી જશે તમને? હું ઉદાહરણ લખું ને અહીંયા, એટલે તમને શું સમજ પડી જ જશે. સિંધુ પ્લસ ઉર્મી તો આ શું છે? હસ્વ ઉ, એટલે કયું આવશે? અર્ધવ. પ્લસ ઉર્મીમાં કયો ઉ છે? આખો. આપણે શું લખીશું? આખો ઉ બરાબર સિંધુર્મી. તો આમાં શું છે? દીર્ઘ ઉ, એટલે કયો ઉ આવશે? આખો ઉ. ફરી જુઓ. સિંધુ પ્લસ ઉર્મી એટલે સિંધુર્મી. ઉ પ્લસ ઉ બરાબર ઉ થશે. ત્રણ નંબર, વધુ પ્લસ ઉલ્લાસ એટલે શું આવશે? વધુલ્લાસ. હવે આપણે એ ઉદાહરણને સમજીશું કે વધુ તો શું છે? આ દીર્ઘ ઉ, તો કયો ઉ આવશે? આખો ઉ. પ્લસ ઉલ્લાસમાં શું છે? હસ્વ ઉ, એટલે અડધો ઉ આવશે. બરાબર ડુ, એટલે કયો છે? દીર્ઘ ઉ, એટલે કયો આવશે? આખો ઉ. વધુ પ્લસ ઉલ્લાસ એટલે શું આવશે? વધુલ્લાસ. તો ધુ એટલે શું છે? દીર્ઘ ઉ, એટલે આખો આવશે. ઉલ્લાસમાં ઉ છે, હસ્વ ઉ છે, એટલે અડધો ઉ આવશે.
અને વધુ ધુમાં શું છે દીર્ઘ ઉ એટલે આખો ઉ આવશે. ચાર નંબર સાથે તમારે લખવાનું છે, ફરી તમને કહી રહું છું, ધ્યાને આપવાનું છે અને સમજવાનું છે અને લખવાનું પણ છે. વધુ પ્લસ ઉર્મી બરાબર વધુ મી. જુઓ કે વધુ તો ધુમાં શું છે દીર્ઘ ઉ, જ્યારે દીર્ઘ ઉ આવે એટલે આપણે કયું ઉ લખીશું આખો ઉ. પ્લસ ઉર્મીમાં પણ દીર્ઘ ઉ છે એટલે શું આવશે આખો ઉ બરાબર ધુ. ધુમાં શું છે દીર્ઘ ઉ એટલે કયો આવશે આખો ઉ. સમજ પડી ગઈ? ફરી જોઈ લો. વધુ પ્લસ ઉર્મી બરાબર વધુર્મી એટલે ધુ એટલે શું આવશે દીર્ઘ ઉ એટલે આખો ઉ આવશે. ઉર્મીમાં ઉ કયો છે દીર્ઘ ઉ એટલે આખો ઉ આવશે. ધુ એટલે પણ કયો આવશે આખો ઉ. ફરી નિયમ ત્રણ જોઈ લઈએ આપણે કે ઉ પ્લસ ઉ બરાબર શું આવશે આખો ઉ એટલે ઉ. ઉ પ્લસ ઉ બરાબર ઉ. ઉ પ્લસ ઉ બરાબર ઉ. ઉ પ્લસ ઉ બરાબર ઉ. નોંધ જોઈ લઉં કે શબ્દના નીચે જે હસ્વ ઉ આવે સાકડા જેવું એને હસ્વ ઉ કહી શકાય. ઊંડો સાકડો આવે આપણી સાડી ભાષામાં તો એને આપણે દીર્ઘ ઉ કહી શકીએ. જેમ કે ઉદાહરણ ભાનુ વત્તા ઉદય એટલે શું આવશે ભાનુ દય. તો નું એમાં કયો છે હસ્વ ઉ એટલે અડધો ઉ આવશે. ઉદયમાં પણ શું છે હસ્વ ઉ એટલે કયો આવશે અડધ ઉ. અને નું માં દીર્ઘ ઉ એટલે કે આખો ઉ આવશે. સિંધુ પ્લસ ઉર્મી બરાબર શું આવશે સિંધુર્મી. તો ઉ પ્લસ ઉ. સમજ પડી ગઈ? ઉ એ હસ્વ ઉ છે, ઉર્મીનો દીર્ઘ ઉ છે અને ઢુમાં પણ શું છે દીર્ઘ ઉ. વધુ પ્લસ ઉલ્લાસ એટલે શું આવશે વધુલ્લાસ. તો ઉ પ્લસ ઉ બરાબર ઉ. જેમ કે ધુ શું છે દીર્ઘ ઉ પ્લસ અડધ ઉ એટલે ઉ બરાબર ધુનો શું આખો. વધુ પ્લસ ઉર્મી એટલે શું થશે વધુર્મી. તો ધુ એટલે કે દીર્ઘ ઉ એટલે કે આખો આવશે. ઉર્મીમાં પણ દીર્ઘ ઉ છે એટલે શું આવશે ઉ બરાબર વધુર્મા. શું છે દીર્ઘ ઉ એટલે શું આવશે આખો ઉ. આ થયો નિયમ ત્રણ. આપણે આ વિડીયોમાં નિયમ બે અને નિયમ ત્રણ જોઈ ગયા છે. હવે પછીનું આપણે આ વિડીયોમાં શું જોયું નિયમ બે અને ત્રણ. તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને મોઢે પણ કરવાના છે. નિયમ નિયમ એકમાં શું છે, નિયમ બેમાં શું છે અને નિયમ ત્રણમાં શું છે. અત્યાર સુધી આપણે નિયમ એકથી ત્રણ જોઈ ગયા છે અને હવે પછીના વિડીયોમાં આપણે નિયમ ચારથી જે બાકી છે એ આપણે જોઈશું. અને તમારે પણ વ્યવસ્થિત રીતે બીજા ઉદાહરણ શબ્દો લઈને પણ તમારે શું કરવાનું છે, ઉદાહરણ દ્વારા પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.